सागर भाई शुरू करते हैं कार्यक्रम को। नमस्कार मित्रों, नमस्कार मित्रों, गुजराती भाषा साहित्य संस्कृति प्रेमियों का साहित्य अकेडमी की वेबलाइन साहित्य श्रृंखला के तहत आज आयोजित गुजराती कहानी पाठ कार्यक्रम में हार्दिक अभिनंदन है। जैसा कि आपको विदित है कि पिछले कुछ महीने से साहित्य अकादमी वेबलाइन साहित्य श्रृंखला के तहत 24 भारतीय भाषाओं में विभिन्न कार्यक्रमों का आयोजन कर रही है और गुजराती में भी पिछले महीनों में कई कार्यक्रम आयोजित हुए हैं। उसी कड़ी में आज हम गुजराती कहानी पाठ का कार्यक्रम लेके हाजिर हैं और इसमें गुजराती के दो युवा कहानीकार अपनी कहानियों का वाचन करेंगे। इसमें पहली कहानीकार हैं पारुल खक्कर जी और दूसरे युवा कहानीकार हमारे साथ जुड़े हैं सागर शाह। तो मैं इस कार्यक्रम में पुनः साहित्य अकेडमी की ओर से आप सभी गुजराती भाषा प्रेमियों का अभिनंदन करता हूं और कहानी पाठ के आरंभ में मैं पारुल खक्कर जी से उनके संक्षिप्त परिचय के साथ कहानी पाठ के लिए निवेदन करता हूं। पारुल खक्कर जी गुजराती की सुपरिचित कवित्री, गजलकार और कहानीकार हैं। आपका 2018 में एक गजल संग्रह भी प्रकाशित हुआ है, इसके लिए आपको काव्य मुद्रा पुरस्कार और से सम्मानित किया गया। इसके साथ ही आप जो कई प्रकार की जो कहानी प्रतियोगिताएं, वार्ता स्पर्धाएं जो आयोजित की गई उनमें विभिन्न प्रतियोगिता में आपने प्रथम स्थान भी प्राप्त किया है और इसके साथ ही आपको हाल ही में शिशु विहार जानवी स्मृति सम्मान से भी नवाजा गया है। तो मैं पारुल खक्कर जी का बहुत बहुत स्वागत करता हूं और उनके कहानी पाठ के लिए आमंत्रित करता हूं। पारुल नमस्कार, સાહિત્ય અકાદમીનો ખૂબ આભાર. આજે મને વાર્તા પઠન માટે આમંત્રણ આપ્યું તે માટે હું આભારી છું અને ઓમ પ્રકાશજી અને સાગરનું સ્વાગત કરું છું. આજે હું જે વાર્તાનું પઠન કરવા જઈ રહી છું એ વાર્તાનું શીર્ષક છે ઢાંકણ. આ વાર્તા નવનીત સમર્પણમાં ફેબ્રુઆરી 2019માં પ્રકાશિત થયેલી છે અને ત્યારબાદ શ્વેતાબેન પ્રજાપતિએ આ વાર્તાનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે અને હાલમાં જ સંસ્કૃત પ્રતિભા સાહિત્ય દિલ્હી સાહિત્ય અકાદમીનું જે મુખપત્ર છે સંસ્કૃત પ્રતિભા એના ઓક્ટોબર 2020ના અંકમાં જ આ વાર્તા સંસ્કૃતમાં પ્રકાશિત થઈ છે. તો રજૂ કરું છું મારી વાર્તા ઢાંકણ, કે જે નવનીત સમર્પણમાં પ્રકાશિત થયેલી છે. સુગંધાએ ગેટનું તાળું ખોલ્યું. લાંબા સમયથી તેલ ઊંઝાયું ન હોવાની સાબિતી આપતો ગેટ કિચુડાટ કરતો ખુલ્યો. એને થયું પપ્પા હતા ત્યારે નિયમિત તેલ ઊંઝતા. ફળિયામાં ધૂળની ચાદર પથરાયેલી હતી જેના પર એક પણ પગલું ન હતું. મમ્મી કેટલી ચીવટથી ઘસી ઘસીને ફળિયું ધોતી, વળી ધોયા પછી પોતું પણ મારતી. પોતે ખીજાતી ત્યારે હસીને કહેતી કે ઝાડુ મોટું પોતું મારી દઈએ તો પગલા ન દેખાય. સુગંધાને થયું પગલા થકી તો ઉજળા હોય છે ઘર, આજે એક પણ પગલું નથી દેખાતું. એ મેઇન ડોર ખોલીને ઘરમાં પ્રવેશી, એક જાણીતી સુગંધ ઘેરી વળી. આ સુગંધનું કોઈ એક ચોક્કસ સરનામું ન હતું. મમ્મી પગે ચોળતી એ તેલની, પપ્પા છાતીએ લગાવતા એ બામની અને ઠાકોરજીને ધરાવેલા અત્તરની, આમ ત્રણેય સુગંધના મિશ્રણ જેવી આ સુગંધ એના નાકને તરબતર કરી ગઈ. રૂમની વચ્ચોવચ ઊભા રહી સુગંધાએ ચારે તરફ નજર ફેરવી. દિવાલ પર લટકતા કેલેન્ડર પર એની નજર અટકી. 15 મે 2015ના દિવસે ડટ્ટામાંથી છેલ્લું પાનું ફાટ્યું હતું. કેલેન્ડરની સાથોસાથ એ ઘર, એ હવા, એ માહોલ સ્થગિત થઈ ગયો હતો. કેલેન્ડરની નીચે જ બરાબર ઠાકોરજીનું મંદિર હતું. સુંદર જાળીદાર પડદો, સીસમની નાજુક નકશી, એને સામગ્રી તૈયાર કરતા પપ્પા અને સેવા કરતી મમ્મી દેખાવા લાગી. અચાનક એને યાદ આવ્યું
ઠાકોરજી હવે કોના ઘરે પધરાવ્યા હશે, ક્યાં બિરાજતા હશે? નજર ફરી આગળ વધી. પપ્પા કાયમ સૂતા એસેટી પર આવીને અટકી ગઈ. એ જ ખાડો પડી ગયેલ ગાદલું, એ જ પાપડ જેવું ઓશિકું. બસ પપ્પા ન હતા. સેટીની સામે જ ટીવી હતું, જે મન ભરીને પપ્પાથી ક્યારેય જોવાયું જ નહીં. ટીવી ચાલુ થાય એટલે મમ્મી બબડવા લાગતી, બળ્યું આ ટીવી, લાલબાઈ મૂકો આમાં, જરાક ભગવાનનું નામ લ્યો, ઉપર ઈ ભેગું આવશે, આ નટડિયું નહીં આવે. પપ્પા ચૂપચાપ ટીવી બંધ કરી દેતા. હવે તો ટીવી જ ચૂપ થઈ ગયું જાણે, કોઈ એને સ્ટેચ્યુ કહીને દૂર દૂર ન ચાલ્યું ગયું હોય. ખૂણામાં બે લાકડાની ખુરશીઓ પડી હતી. મમ્મી કહેતી, તારા જન્મ વખતે લીધી હતી, હજુ ઈજો કેવી અડીકમ છે. રસોડામાં થોડા વાસણો હતા, મમ્મીની ચોખ્ખાઈની સાબિતી આપતા હોય એવા ચકચકાટ. દિવાલો ચમકતી હતી, પણ એ તો ભાઈએ ઘરને રિનોવેટ કરાવ્યું છે એટલે, બાકી ઘર વખરી તો એની એ જ, મમ્મી પપ્પા જેવી વર્ષો પુરાણી. ભાઈ કહેતો, બે ઘરડા માણસોને વળી કેટલો સામાન જોઈએ, અને આમે એ લોકો જાય પછી બધું ભંગારમાં જ દેવાનું છે ને. પાણીયારા પર ગોળો ઊંધો વાળેલો હતો, જાણે વિનાશની સરવાણી જ સુકાઈ ગઈ હોય એમ પાણીયારું ને પ્લેટફોર્મ કોરા કટાક હતા. સુગંધાએ ખુરશી ઢાળી અને બેસી ગઈ. એની આંખોને થાક લાગવા લાગ્યો હતો. મમ્મી કહેતી, બટા રોકાવા એમ હોય એમ આવતી હતો, આમ વાવાઝોડાની જેમ શું આવી ને શું ગઈ, આ મા બાપ બે બેઠા છે ત્યાં લગી અવાશે, બે માંથી એક ઓછું થયું પછી હરીવાલા, આવું હશે તો કોઈ આવો કેવા વાળું નહીં હોય, સાવ ચોખવાળો થઈ જવાનો છે જોજે, ભર્યા ભાદર્યા ઘરને ઢાંકણ દેવાઈ જશે ઢાંકણ. એ હસી નાખતી. મમ્મી તો બોલી રાખે, એનું શું ધ્યાનમાં લેવાનું. પપ્પા ઓછું બોલે, અલબત્ત એનો વારો આવે ત્યારે જ બોલે, પણ એક એક શબ્દ કિંમતી હોય. મમ્મી રોકાઈ જવા વિશે લાંબુ લેક્ચર આપે ત્યારે પપ્પા ખાલી એટલું જ બોલે, ઘરે પૂછી લે ને, અનુકૂળતા હોય તો રોકાઈ જા, અને એ રોકાઈ જતી. આજે આવી છે, પણ નથી આવો કેવા વાળું કે નથી રોકાઈ જા કેવા વાળું કોઈ. ઘરમાં ચારે તરફ મમ્મી પપ્પાના સંભારણા સચવાયેલા પડ્યા હતા. કેટલું બધું જોડાયેલું છે આ ઘર સાથે. આ રસોડામાં જ પહેલી વાર ચા બનાવી હતી, આ અરીસામાં જોઈને જ પહેલો ખીલ ફોડ્યો હતો, આ ઘરમાં સોમી લેને જોવા આવ્યો હતો, અને અહીંથી જ એ વિદાય થઈ હતી. પપ્પાએ માથા પર હાથ મૂકીને કહ્યું હતું, તું મારી દીકરી નથી, બીજો દીકરો છે, આ ઘર તારું જ છે, મન થાય ત્યારે આવી જવાનું, તારો બાપ રાહ જોઈને બેઠો હશે. આજે આવી હતી, પણ રાહ જોનારું કોઈ નથી. પપ્પાનો નાનકડો ફોટો એની સામે હુંફાળું સ્મિત વેરી રહ્યો હતો. ચશ્મા પહેરેલી આંખમાંથી વાલનું ઝરણું વહી રહ્યું હતું. એ આંખો મીચી ગઈ. આ રૂમમાં બરાબર વચ્ચે પપ્પા સાથરા પર સૂતા હતા. અહીંયા જ એમની નનામી બંધાઈ હતી. ભાઈની જેમ જ એણે પપ્પાની નનામીને કાંધ આપી હતી. મુક્તિરથમાં પણ એ ભાઈની સાથે જ બેઠી હતી. એક ધારું જોયા કર્યું હતું પપ્પાની સાથે, સામે જાણે વર્ષો સુધી એ ચહેરાને આંખમાં ન ભરી રાખવાનો હોય. આ હાથેથી જ પપ્પાના દેહ પર ગંગાજળ અને ઘીની ધાર કરી હતી. આ હાથેથી જ પેલી કાળમુખી નિસરણીને આગની ભઠ્ઠીમાં સરકાવી હતી. આ આંખોએ જવતલની સાથો સાથ પપ્પાને ભડભડ બળતા જોયા હતા. આ બધા સમય દરમિયાન એ રડી ન હતી. એ તો પપ્પાનો બીજો દીકરો હતી ને. પપ્પાની વરસી પછી મમ્મી મામાને ત્યાં ગઈ, તે ગઈ, આ ઘરમાં પાછી જ ન આવી. લગભગ ત્રણેક વર્ષ થયા હશે. સુગંધાને બહુ મન થતું ક્યારેક, ચાલને એકવાર રાજકોટના ઘરે જઈ આવું. ચાવી તો એની પાસે જ હતી, પણ પેલી જાણીતી સુગંધ અને પગલા પડ્યા વગરના ધૂળિયા ફળિયાનો સામનો એ એકલા કરવાની હિંમત ન ચાલતી. એ મમ્મીને ફોન કરતી, થોડા દિવસ આવને મમ્મી, ઘર ખોલીને સાથે રહીએ. પણ મમ્મી કહેતી, તારા પપ્પા વગરના એ ઘરમાં હું નહીં રહી શકું.
बाहर रिक्षा नो अवाज आव्यो, सुगंधा झपकी गई। ए मम्मी ने रिक्षा माथी उतरता जोई रही, साव धूबड़ी पड़ी गई थी। हाथ में एक नानकड़ो थेलो हतो, बस सामान में बीजू कशु ज न हतु। सुगंधा झड़पथी बहार आवी, माँ दीकरी रस्ता पर ज भेटी पड़िया। केटलाय समय थी संग्रायेला जल वही रहा था, बन्ने अंदर आव्या। मम्मीए पण आवता वेत घर में चारे तरफ नजर फेरवी, कोई अजीब निर्लेपता थी ए घर वखरी ने जोई रही थी। जाने बद्धा साथे एनो कोई दूर दूर नो ही ना तो न रह्यो होय एवी रीते एनी नजर फरती हती, अने ए नजर पप्पा ना फोटा पर आवी ने अटकी गई। ए कशु बोले ते पहला ज बार कार उभी रही। कार माथी भाई अने पप्पा ना मित्र रमणीक अंकल उतरिया। अंदर आवीने भाई मम्मी ने पगे लाग्यो, सुगंधा ने घड़े लगाड़ी। बधाए एक बीजा ना खबर अंतर पूछ्या। सुगंधाना बधुज उमड़का वगरनु लागतु हतु, जाने कोई नाटकनु दृश्य न भजवाई रह्यु होय। भाईए बेगमांथी एक फाइल काढी अने एमांथी एक कागळ लईने सुगंधा तरफ सरकाव्यो। आ एनओसी सर्टिफिकेट छे, तमारे सही करवानी छे। एमां शुं लख्युं छे? आ मकान अमारी मंजूरी थी रमणीक अंकल ने वेच्युं छे। વિલમાં જણાવ્યા મુજબ વેચાણની કુલ રકમનો 10-10% હિસ્સો અમને મા દીકરીને મળેલ છે। એક સાથે અનેક વિચારો સુગંધાના મગજમાંથી પસાર થઈ ગયા। વિલ ક્યારે બન્યું? એણે મમ્મી સામે જોયું। પપ્પાના છેલ્લા દિવસોમાં અમે બાપ દીકરાએ બનાવ્યું છે, વકીલની સહી પણ છે। તું ઝડપથી સહી કરી નાખ, હજુ મમ્મીની સહી પણ લેવાની છે, મારે મોડું થાય છે, ભાઈ બોલ્યો। માં દીકરીની આંખ સામેથી છેલ્લા દિવસોમાં પપ્પાના રૂમમાં વધી ગયેલા ભાઈના આંટા ફેરાનું રહસ્ય સ્પષ્ટ થયું। પપ્પા જેને બીજો દીકરો માનતા હતા, આ ઘરને પોતાનું માનવાનું કહેતા હતા, એ સુગંધાએ મમ્મી સામે સૂચક નજરે જોયું। ચારેય આંખોએ કશીક મસલત કરી લીધી અને સુગંધાએ સહી કરી નાખી। કાગળ મમ્મી પાસે ગયો। ભાઈ બોલ્યો, આ મકાનમાંથી એક સળી પણ ઉપાડવાની નથી, તમામ ઘરવખરી સહિત આ મકાન રમણીક અંકલને વેચી રહ્યા છીએ। મમ્મીએ એક ધારું પપ્પાના ફોટા સામે જોયા કર્યું। એ નજરમાં હજારો ફરિયાદો હતી, પણ સાંભળવા વાળો તો દૃશ્યો અને અવાજોની પેલે પાર ચાલ્યો ગયો હતો। મમ્મીએ કોઈ અજીબ સ્ફૂર્તિથી સહી કરી, ઊભી થઈ અને કાગળ ભાઈના મોઢા પર મારતા બોલી, લાત મારું છું તારી 10% ભીખ પર, એક રૂપિયોય મારે કે મારી દીકરીને નથી જોઈતો, જા। પછી જતા જતા ઊભી રહી, ફરી બોલી, ગામની બહાર મોટું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે, ત્યાં જ લખાવી દેજે આ રૂપિયા, અને હા, તારા બાપના નામની તકતી જરૂર મરાવજે, જેથી તારે ભવિષ્યમાં કામ લાગશે। મમ્મી ઘરની બહાર જવા લાગી। અચાનક પાછા વળી એણે મંદિર પરથી પપ્પાનો નાનકડો ફોટો ઉપાડ્યો અને પોતાના થેલામાં નાખ્યો। ધીમે પગલે રસોડામાં ગઈ, પાણિયારા પર ઊંધવા વાળેલ ગોળાને સીધો કર્યો અને ગોળા ઢાંકણું વાસી ને સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ। સુગંધા એની પાછળ પાછળ દોરવાઈ। બેમાંથી એક પણ સ્ત્રીએ અંદર ઉભેલા શખ્સો તરફ જોવાની કે આવજો કહેવાની ઔપચારિકતા નિભાવવાની જરૂર ના સમજી। બહાર આવી સુગંધાએ મમ્મીને પૂછ્યું, હવે ક્યાં જઈશ? મમ્મીએ ખોખારો ખાધો ને બોલ્યા, મારો ભાઈ કેવો બેઠો છે 12 વર્ષનો, તારી પિયર વાટ બંધ થઈ છે, મારી નહીં, અને સાંભળ, જેદી ભાઈને ભારે પડીશ તેદી વૃદ્ધાશ્રમમાં જઈશ, પણ કોઈની ઓશિયાળી નહીં થાઓ। બહાર મમ્મી જેમાં આવી હતી તે રિક્ષા પડી જ હતી, કદાચ મમ્મીએ જ ઊભા રહેવાનું કહ્યું હશે। મમ્મીએ નાનકડો થેલો રિક્ષામાં મૂક્યો, સુગંધાને ગળે લગાડી। સુગંધાને કશું બોલવાની કળ વળે પહેલા જ એ મક્કમ ચાલે ને ટટ્ટાર મસ્તકે રિક્ષામાં બેસી ગઈ। રિક્ષા દોડવા લાગી। સુગંધા જાણે વર્ષોથી અહીંયા ઊભી હોય તેમ થાકી ગઈ। એણે છેલ્લી નજર ઘર તરફ નાખી, એણે જોયું કે રૂમની વચ્ચોવચ્ચ રમણીક અંકલ પૈસાની બેગ અને એક ચેક ભાઈને આપી રહ્યા હતા, અને એનીએ પેલે પાર પાણિયારા પરનો ગોળો દેખાયો જેને મમ્મી થોડી વાર પહેલા જ ઢાંકીને આવી હતી।
બંને દૃશ્યો એકબીજામાં ભેળસેળ થઈ ગયા હતા. પૈસા આપતા અંકલ, પૈસા લેતો ભાઈ અને ગોળા પરનું ઢાંકણ જાણે એક ચિત્ર બનીને સુગંધાની આંખમાં અંકિત થઈ ગયું. એ ઝરઝડિયા ભરેલી આંખે પગ ઉપાડતા મનોમન બોલી, સાચે જ ઢાંકણ દેવાઈ ગયું. આભાર. નમસ્કાર. બહુત આભાર પારુલજી, આપકા ભી બહુત સરસ વાર્તા કા પાઠ કિયા આપને. જી થેન્ક યુ. ઓર લીજીએ અબ કહાની પાઠ કે ઇસ કાર્યક્રમ મે मैं गुजराती के युवा कहानीकार सागर साहब को अपनी वार्ता पाठ के लिए आमंत्रित कर रहा हूं. आप गुजराती भाषा के युवा कहानीकार हैं. आपका 2018 में एक वार्ता संग्रह प्रकाशित हो चुका है. आपकी कहानियां शब्द सृष्टि तथापि नवनी समर्पण आदि जो गुजराती की प्रमुख साहित्यिक पत्र पत्रिकाएं हैं उनमें प्रकाशित हुई है. और आपको 2018 में गुजरात साहित्य अकादमी की ओर से युवा गौरव पुरस्कार से भी सम्मानित किया गया है. तो मैं पुनः अकेडमी की ओर से सागर साहा जी का अभिनंदन करता हूं और उनको अपनी कथा के वाचन के लिए आमंत्रित करता हूं. सागर भाई, आपका माइक एक बार चेक कर लीजिए. नमस्कार ओम प्रकाश जी. नमस्कार सागर भाई. अने नमस्कार पारुल बेन. ढाकण वार्ता માં મજા પડી. મિત્રો, ઓમ પ્રકાશજીએ મારો સરસ પરિચય આપ્યો. હું આપ સૌનો આભાર માનું છું. અત્યારે હું જસ્ટ એક પ્રવાસમાં છું તો કદાચ કશીક ટેકનિકલ ખામી જણાય અથવા અવાજમાં કંઈક ક્ષતિ આવે તો એના એ માટે આગોતરી માફી માંગી લઉં છું. વાર્તા પાઠ માટે મેં મારો અવાજ સંભળાય છે ને બરાબર મિત્રો? વાર્તા પાઠ માટે મેં પસંદ કરેલી વાર્તા છે એ રાતે એવું બન્યું કે. જી. ચારે તરફ કાળું ડિબાંગ અંધારું હતું, છતાં આમ સારું લાગતું હતું. ચાંદની વૃક્ષોની ટોચો પર પડતી હતી ને વૃક્ષો એમાં ડોલતા ડોલતા ભીંજાતા હતા. ચારે બાજુથી પક્ષીઓના અવાજ સંભળાઈ રહ્યા હતા. અવાજ પરથી બધા ઓળખાય એમ નહોતા. હા, ઘુવડનો અવાજ તો સંભળાઈ ગયો ને દૂર ક્યાંકથી કિલકારીઓ આવતી હતી, જે સાંભળીને કોક શિકારી પક્ષી જશે એમ લાગતું હતું. તમરાની તમતમ પણ સતત ચાલુ હતી ને અવાજોમાં જેવા પાંદડા પર અમારા પગ મૂકવાના અવાજો ભળે તે એક સરસ સિમ્ફની રચાઈ જતી હતી. હું ચાંદની ને આ સિમ્ફનીના નશામાં ઊંચું જોતો ચાલતો હતો. ત્યાં જગને મને ઠપકાર્યો. નીચે જોઈ લો ચાલો સાહેબ, કોઈ સાપ પાપ આવશે ને તમે એના પર પગ મૂકશો તો તમારી સાથે અમે પણ માર્યા જઈશું. ને ખાડાવાડામાં ઘૂસ્યા તો બુલંદે પણ એની રીતની ચેતવણી આપી દીધેલી. તમારું ગામ અહીંથી કેટલું આગે છે? બસ પાસે જ છે. પાસે એટલે દમ નીકળી જાય એટલું દૂર. બધા ટ્રેક ગાઈડ આમ જ કે ચાલાવો, પાસે જ છે સાહેબ, પાસે જ છે. કોઈ ટ્રેક ગાઈડને કશું દૂર છે એમ કહેતો સાંભળ્યો જ નથી ને. બુલંદ અને જગન અમારા ટ્રેક ગાઈડ ને એમનું ગામ છે તિલવાડા. એ લોકો એમને ગામ જઈ રહ્યા છે. હું તો ટીંગાઈ ગયો છું એમની જોડે. એકચ્યુઅલી બન્યું એવું કે ગઈકાલે રાતે અમે બધા વાતો કરતા બેઠા હતા. અમારા ટ્રેકમાં તાપણું કરવાની છૂટ નથી, છતાં થોડા સૂકા પાંદડા ને સળીઓ ભેગા કરી જગત અને બુલંદે તાપણું કરી આપેલું. ને દારૂ પીવાની પણ છૂટ નથી, છતાંય જગત અને બુલંદે જ ક્યાંકથી થોડી રમની વ્યવસ્થા કરેલી. રમ પીતા હું, શુભમ, રોહિત, જગન અને બુલંદ આ પાંચ જણ બેઠા હતા. દરમિયાન જગન અને બુલંદ કશુંક બંદેબી ને અષ્ટમી ને એવું બધું બોલ્યા ને થોડી આક્રમક રીતે વાત કરવા લાગ્યા. મને સ્વાભાવિક જાણવાની ઈચ્છા હતી, શેની વાત કરો છો? કઈ નહીં, તમને રસ નહીં પડે, સીધો સર જવાબ આવ્યો.
અરે કહો તો ખરા, મેં એને શુભમે થોડો આગ્રહ કર્યો એટલે જગને મને બંદેબીનો થોડો પરિચય કરાવ્યો. બંદેબી એટલે છે ને સાહેબ જંગલની દેવી, ગામે ગામ ફરે ને જે ભેગા થયો એમને વાર્તાઓ કે. લોકો બહુ ધ્યાનથી સાંભળે સાહેબ એની વાર્તાઓમાં, એવો સ્વાદ હોય, એવો સ્વાદ હોય કે શું કહીએ, જાણે ઝોલ પીધો હોય એવું લાગે. ઝોલ અમારો દેશી દારૂ સાહેબ. અચ્છા તો કેવી લાગે આ દેવી, અમારી કાલીમાં કે અંબેમાં જેવી કે પછી હિડંબા જેવી? રોહિત એના ફોનમાં જોઈને બોલેલો. ના એવું કશું નહીં, છે તો એક સીધી સાદી બુઢિયા, એક કાળું કપડું લપેટીને આવે ને બીજું એવું જ કાળું કપડું માથે ઓઢે ને એવા ધીમા અવાજે બોલે કે પહેલા તમને સંભળાય જ નહીં, પણ એકદમ શાંતિ જાળવો ને કાન સરવા રાખો તો ધીમે ધીમે સંભળાવા માંડે ને પછી તો એવી મજા આવે, એવી મજા આવે, એવું થાય કે આખી રાત એની વાર્તા જ સાંભળ્યા કરીએ. અચ્છા એવું તો શું હોય વાર્તાઓમાં? વાર્તાઓ તો સાહેબ સાવ જુદી હોય ને એકદમ જૂની. જગન શર્મા તો શર્માતો બોલેલો ને નીચું જોવા લાગેલો, આસપાસથી પાંદડા વીણીને તાપણું ચાલુ રાખવા મથવા લાગેલો. ચોખ્ખું દેખાતું હતું કે સવાલનો જવાબ એને આપવો નહોતો, અથવા એ બહુ જ શરમાતો હતો. કોને થોડું, આપણી પાસે ટાઈમ ઘણો છે ને એમ એ નેટવર્ક તો આવતું નથી એટલે એ બાને થોડો ટાઈમ પાસ થશે. રોહિતે પાક્કા વાણિયાની માફક બધા નફા નુકસાન જોખી આગ્રહ કરેલો. એટલે એમાં સાહેબ વાર્તાઓ તો બધી જુદી જુદી હોય પણ મોટે ભાગે બધી જૂના જમાનાની. એકાદી તો કહો, તમને વિશ્વાસ નહીં પડે સાહેબ. અરે બધું પડશે, તમે એકાદી વાર્તા કહો તો ખરા, જે પણ યાદ આવે. મને તો જબરી ચટપટી થઈ ગયેલી બંદેબીની વાર્તાઓ સાંભળવાની ને થોડી વાર બંને વાર્તાઓ યાદ કરતા વિચારમાં પડી ગયેલા ને પછી અચાનક બુલંદના મગજમાં બત્તી થયેલી. હા જુઓ, એક વાર એને વાત કીધેલી રસબિરિયાની. રસબિરિયા મધપુડામાંથી મધ વીણવાનું કામ કરે, એને ગામના મુખીની છોકરી બહુ ગમતી હતી પણ એ રહી બહુ અભિમાની, ભાવ જ ના આપે. એટલે એકવાર શિતુરના ઝાડ પરથી રસબિરિયા મધપુડો ઉતારતો હતો ત્યારે એક ડાળ ભૂલથી કપાઈ જતા એક ચુડેલ એના હાથે મુક્તિ પામી. એ ચુડેલે એને કશું વરદાન માગવા કહ્યું ત્યારે રસબિરિયાએ મુખીની છોકરીને રીઝવવાનો રસ્તો પૂછેલો. ચુડેલ મનમાં કંટાળેલી કે લો આઈ ગયો આ નવો યુવાન પ્રેમી, પણ એણે એના મોઢા પરની નિર્દોષતા અને આંખોની ચમક જોઈને થયેલું કે ઠીક છે, આપણે નહીં કરીએ તો કોણ મદદ કરશે, ને એણે ઉપાય બતાવેલો. કેવો ઉપાય? ઉપાયમાં તો એવું સાહેબ કે રસબિરિયાએ આસપાસની 7 નદીઓના પેટાળમાંથી એ નદીની સૌથી સુંદર માછલીના પેટનું તેલ લાવવાનું, 7 માછલીઓના પેટનું તેલ ભેગું કરવાનું ને મુખીની છોકરીને સુંઘાડવાનું. તેલની સુગંધથી મુખીની છોકરી નક્કી એના પ્રેમમાં પડે જ. પણ હા, એ તેલ તાજી અને કુદરતી મોત મરેલી માછલીનું જ હોવું જોઈએ. રસબિરિયા એ માછલીને મારી ન શકે. કેમ એવું? કેમ કે મારે તો મરતી વખતે એના ડરને કારણે એના તેલમાંથી સુગંધ ના આવે. ઓ, હું ધ્યાનથી સાંભળી રહ્યો હતો ને ઘણું બધું મનમાં તાદૃશ થઈ રહ્યું હતું. બીજી કેવી વાર્તાઓ હોય? શુભમે પણ થોડો રસનો દેખાડો કરતા પૂછેલું. બીજો તો ઘણી બધી વાર્તાઓ હોય સાહેબ. હા જો, એક બીજી યાદ આવે છે કે પૂરો નામની રાજકુમારીની વાત હતી. એણે પરણવા માટે એવી જીત પકડેલી કે આકાશની પેલે પાર સોનેરી વાળવાળા પંખીનો મુગુટ બનાવી આપે અને દેશના સૌથી મોટા તળાવની વચ્ચોવચ આવેલા કરબેરના પાનખરની પહેલાની એક જ દિવસ લાલ બનતા પાંદડાઓનો પોશાક બનાવીને પહેરાવે એને જ પણ. પછી પછી શું થાય છે તો વાત યાદ નથી સાહેબ, પણ સરસ વાર્તા હતી. એવી વાર્તામાં શું મજા આવે જેની સ્ટોરી તમને યાદ ના રહે? રોહિતે પોતે બહુ સ્માર્ટ હોય એમ ચૂટકી લેવા પ્રયત્ન કરેલો. અરે સાહેબ એવું નથી, એની કહેવાની રીત જ હોય એવી કે મજા આવે.
ને એમાં બરફના પહાડોની, ધસમસતા ઝરણાની, ઝાડની, ને ક્યારેય નહીં જોયેલા પંખીની, ને એવી બધી વાતો આવે એટલે 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 એમ થાય કે સાંભળતા જ રહીએ, આખી રાત ક્યાં જતી રહે ખબર ના પડે. બરાબર છે. પણ તો તમે અષ્ટમીની શું વાત કરતા હતા? એ તો સાહેબ કાલે અષ્ટમી છે ને, તો બંદે બી અમારા ગામમાં આવવાના છે. અરે ચૂપ કર ડફોળ, આ લોકોને કશું કહેવાની જરૂર નથી. જગન બળબોલા બુલંદ પર અકળાયો, પણ હવે તીર તો નીકળી ચૂક્યું હતું જે મેં પકડી લીધું, ને મને એમની સાથે લઈ જવા આગ્રહ કરી રાખ્યો. બાળક જેવી જીદ જ પકડી, એટલે જુઓ આ રહ્યો, ચાલી રહ્યો છું એમની જોડે ટીંગાતો. અત્યાર સુધીનો રસ્તો સારો છે, ઊંચા ઊંચા વૃક્ષો છે, પણ એટલું ગાઢ જંગલ નથી. વચ્ચે એક સરસ ઝરણું આવ્યું, ત્યાં પાણી પીધું. પાણી ને આસપાસના લીસા ગોળ પથ્થરો પર ચાંદની પડતી હતી. આછા સફેદ પ્રકાશથી રંગાયેલું આખું દૃશ્ય સરસ લાગતું હતું. મને થોડી વાર ત્યાં બેસી રહેવાનું મન હતું, પણ જગન અને બુલંદનો આગ્રહ હતો કે આ કોઈ દીપડાનો વિસ્તાર છે માટે નીકળી જવું. મોડું એ થતું હતું એટલે હમણાં દૂર દૂરથી કશોક શિયાળવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. વૃક્ષોના પાંદડા પવનમાં ફરફર ઝૂલવા લાગ્યા. દૂરનો કોઈ ઝરણાનો વહેવાનો અવાજ પણ સરસ સંભળાઈ રહ્યો છે હવે, ને અમારા બૂટના અવાજો. આ શિમળો આવ્યો પાંદડા વગરના નકરા ફૂલથી ભરેલો. સાહેબ ઉપર જોતા જોતા ન ચાલો, એક ડગલું ચૂક્યા કે લાશ પણ હાથમાં નહીં આવે. બુલંદ મિલિટરી સ્ટાઇલ ઓર્ડર કરે છે, ને હું કંઈક ડરતો ડરતો નીચું જોઈને ચાલતો થયો છું. આઈ ગયા સાહેબ મારે ગામ, જગન બોલે છે. આ અમારું ગરીબ ખાનું, જગન એના ઘરે લઈ જાય છે. ફાનસના અજવાળામાં જગનની માં અમને પાણી પીવડાવે છે, રોટીનું પણ પૂછે છે. હું ને બુલંદ રોટીની ના પાડીએ છે. બુલંદને ઉદ્દેશી જગનની માં કશુંક બોલે છે. બુલંદ મજાક કરતો એમ હસતા હસતા કશોક જવાબ આપે છે. ફાનસના અજવાળામાં એની માનો કરચલી વાળો હસતો ચહેરો દેખાય છે. ચાલો સાહેબ. ક્યાં? ગામની બહાર. એના ઘરના બધા આવે છે અમારી સાથે. આવાજ આ રહી છે ને ઓમ પ્રકાશજી? જી આવાજ આ રહી. એના ઘરના બધા આવે છે અમારી સાથે. ગામની બહાર એક મોટા ઘટાદાર વૃક્ષ આગળ જગન થોભે છે. વૃક્ષની આસપાસ ખાસી જગા છે. વૃક્ષની પાછળ ખીણ છે જ્યાંથી ચાંદની અમારી તરફ આવે છે. અહીંયા બેસી જાઓ, અહીં જ આવશે, કઈ જગન બેસી જાય છે. હું પણ એક નાનો પથરો શોધી એના પર બેસી જાઉં છું. આ અમારા મંકુ ચાચા. જગન બાજુમાં બેઠેલા એક વૃદ્ધનો એમની ભાષામાં પરિચય આપે છે, જેમાં મારું નામ ને બંદે બી એટલું મને સમજાય છે. ત્યાર પછી મંકુ ચાચા કશું બોલે છે. શું કહું એમણે? હું પૂછું છું. અરે એ તો સાહેબ બંદે બી વિશે વાત કરતા હતા કે હવે પહેલા જેવું ક્યાં બંદે બી નું રૂપ. પહેલા તો કોઈ યુવાન કન્યા જેવું મધુર એનું રૂપ હતું. એ બોલતી હોય ત્યારે ઝાંઝરના ઝણકાર જેવો અવાજ આવતો, ને હવે હવે શું? જોજો રે સાહેબ, જોશો એટલે ખ્યાલ આવી જશે. મને કહેવાનું મન થયું કે આ બંદે બી કોઈ જીવતી વ્યક્તિ હશે જે તમને બધાને ઉલ્લુ બનાવી રહી છે, પણ હું કશું બોલ્યા વિના ચૂપચાપ બેસી રહ્યો. મેં જોયું તો બીજા બે ચાર લોકો પણ ચીલમ ફૂંકતા હતા, કોક કોક એકબીજા સાથે મશ્કરી કરતા હતા. ત્યાં થોડીક બંદૂકો લઈને કેટલાક માણસો આવ્યા. એમણે લીલા અને ખાખી રંગના શર્ટ પેન્ટ પહેરેલા. એમની વચ્ચે એક જાડી મૂછો વાળો ઊંચો માણસ હતો, એ બધાનો વડો લાગતો હતો. નક્કી કરેલા ખડક પર આસન જમાવી અને એના સાથીઓ બેઠા. બેસતા વહેતા જેણે મુખીને ઊંચા અવાજે કશું પૂછ્યું, જેનો મુખીએ ટૂંકમાં જવાબ આપ્યો. એમની હાજરીથી જાણે સોપો પડી ગયો. પરસ્પરના મજાક મશ્કરી બંધ થઈ ગયા. ત્યાં જ અચાનક થોડી હલચલ મચે છે. બે માનવ આકૃતિઓ વચ્ચે દૂરથી કાળા કપડાં પહેરેલી કોઈ સ્ત્રી આવે છે. બંદે બી આવ્યા, બંદે બી આવ્યા.
ગામવાળા ખુશખુશાલ થઈ જાય છે. બંદે બી ધીમે ધીમે ચાલી રહ્યા છે લાકડી લઈને, અંગરક્ષકો એમની બાજુમાં ચાલી રહ્યા છે ભાલો લઈને. એકદમ સાદા જાડા વસ્ત્રોમાં ત્રણેય સજ્જ છે. બંદેબીનો તો ચહેરો જોવો શક્ય જ નથી, કારણ કે એ ચાંદીની વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યા છે ને પાછું માથા પર કપડું એ રીતે ઓઢેલું છે કે આખો ચહેરો ઢંકાઈ જાય છે. ખાલી હોઠની નીચેનો ભાગ દેખાય છે. બંદેબી બેસે છે ને ધીમે ધીમે બોલવાનું શરૂ કરે છે. શરૂઆતની એમની વાતમાં અષ્ટમીની વાત આવે છે, ગામનું નામ આવે છે, મુખીનું નામ પણ બોલવા જાય છે પણ ભૂલી જાય છે. લોકો એમને યાદ અપાવે છે ને મુખીનું નામ બોલીએ સહેજ નમે છે ને બધા ગામવાળા એકસાથે કશોક જયકારો બોલાવે છે ને ધીમે ધીમે બંદેબી વાર્તા કહેવાનું શરૂ કરે છે. એમનો અવાજ આમ તો સંભળાતો જ નથી, પણ કાન સરવા કરું છું તો થોડું થોડું સંભળાય છે ને સમજાય છે કે બંદેબી દાદીમાની જેમ જ વાર્તા કહે છે. પવનની સાંઈ સાંઈ જેવો એમનો અવાજ છે, જેમાં આરોહ અવરોહ સંભળાય છે, થોડીક નાટ્યાત્મકતા પણ છે. અચાનક હું ઉપર જોઉં છું, અરે એ જે ઝાડ નીચે બેઠા છે ત્યાં અચાનક જાંબલી ફૂલો તકતકવા લાગ્યા છે. આસપાસના વૃક્ષો પર પણ આગિયા ઝબુકવા લાગ્યા છે. બંદેબીનો અવાજ એમનો એમ જ છે, ઝરણા જેવો ધીમે ધીમે વયા કરતો. કઈ વાર્તા કહે છે બંદેબી? હું બુલંદને પૂછું છું. એક દીપડાની વાર્તા કહે છે. એક દીપડાનું બચ્ચું પૂરમાં તણાઈને ખોવાઈ ગયું છે ને પોતાના પરિવારને શોધી રહ્યું છે. બંદેબીની કશીક વાત પર લોકો હસી રહ્યા છે. મને લાગે છે કે પોતાના પરિવારને શોધતા શોધતા બચ્ચું અવનવા પ્રાણીઓને મળતું હશે ને એ જાણીને લોકોને હસવું આવતું હશે. ઘણા સમય સુધી વાર્તા ચાલે છે. હું પવનમાં ઝૂલતા ચીડ અને દેવદાર જોઉં છું, પાદળાને હલતા જોઉં છું, તકતકતા જાંબલી ફૂલો જોઉં છું, લોકોના હાવભાવ જોઉં છું ને સાંભળતો રહું છું કોઈક જૂના ખોરા થયેલા વાદ્યમાંથી નીકળતા જેવો બંદેબીનો અવાજ. ધીમે ધીમે બંદેબીની કહેવાની રીતમાં પરિવર્તન આવે છે. એમના અવાજમાં વધુ શાંતિ ને નિરાશા ભળે છે. જોઉં છું તો સાંભળનારાની આંખોમાં આંસુ આવી ગયા છે ને બંદેબી ઊભા થઈને ચાલવા માંડે છે. શું થયું? મેં પૂછ્યું. બસ, બંદેબી જતા રહ્યા. અરે એમ નહીં, વાર્તામાં શું થયું? બચ્ચાને એના માતા પિતા મળ્યા, પણ થોડીક જ ક્ષણો પહેલા માણસો દ્વારા તેમનો શિકાર થઈ ગયો હતો. દરમિયાન પેલા હથિયારધારીઓ વૃક્ષ નીચે આવે છે. હવે જાંબલી ફૂલો તકતકવા બંધ થઈ ગયા છે. તેઓ મોટા અવાજે કશુંક બોલી રહ્યા છે. ખાસ કરીને એમની મંડળીમાં જે એક સ્ત્રી છે એ ઘણું બેબાકપણે બોલી રહી છે. કશોક જયકારો બોલાવીને એ લોકો ચાલી જાય છે. થોડી વાર બધા બેસી રહે છે ને ધીમે ધીમે વાતો કરવાનું ચાલુ કરે છે. પણ એમાંની કશી વાત વાર્તાને લગતી હોય એવું લાગતું નથી. ચાલો સાહેબ, જઈશું આપણી કેમ્પસાઇટ પર? ઘણું મોડું થઈ ગયું છે. હું, જગન ને બુલંદ કેમ્પસાઇટ તરફ પાછા આવી રહ્યા છીએ. ઝરણા શિયાળવા અને ચીબરીને લીધે આખો રસ્તો ભયાનક લાગે છે. સાઇટ પર પહોંચીને હું તરત અમારા ટેન્ટમાં રોહિતની બાજુમાં જઈને સુઈ જઉં છું. થોડી વાર બંદેબી ને એની વાર્તાઓના વિચાર આવે છે અને પછી સવારે સીટીના અવાજે ઉઠું છું ને શૂઝ પહેરીને નીચે આવું છું ત્યારે જગન અને બુલંદ ગરમા ગરમ પરાઠા પીરસી રહ્યા છે. હું એમને જોઈને કહું છું, થેન્ક્સ જગુભાઈ. અરે ઉસમે ક્યા હુઆ, આપકો ઇન સબ ચીઝો કા શોખ હૈ ફિર? આરામથી બોલે છે ને આલુ પરાઠા સતત પીરસતો રહે છે. જે પણ આવે છે એની જોડે મજાક મસ્તી કરતો રહે છે. કેવું રહ્યું ગઈકાલે? રોહિત અને શુભમ મને ઘેરી વળે છે. હતી કોઈ બંદેબી કે એવું કઈ? કોણ જાણે કેમ, પણ હું નકારમાં માથું હલાવી બેસું. મને ખબર હતી આ બધા ગપાટા, તું એ ખરો એમની વાતમાં આવી ગયો, રોહિત મને કહે છે. હું બીજી તરફ જોઉં છું જ્યાં જગન અને બુલંદ છોકરીઓ જોડે સેલ્ફી પડાવી રહ્યા છે. એટલું જ નહીં, બ્લુટૂથથી ટ્રાન્સફર કરવા માટે પણ કહ્યા કરે છે. હું આ દૃશ્ય થોડી વાર જોઉં છું ને મને રહી રહીને વિચાર આવે છે કે બંદેબી યુવા વયમાં કેવી લાગતી હશે અને અત્યારે કેવી લાગતી હશે. થેન્ક યુ વેરી મચ.
बहुत आभार सागर साहब जी, सरस कहानी पाठ और कथानक आपका, कहीं वार्ताओं का संयोजन उसमें था और बहुत बेहतरीन तरीके से विपरीत परिस्थितियों में भी आपने अच्छा वाचन किया है। आप अभी यात्रा में हैं, फिर भी आप उपस्थित रहे और आपने सरस वाचन अच्छी कहानी का किया, और पारुल खक्कर जी और सागर साह आज के गुजराती कहानी पाठ कार्यक्रम में हमारे साथ उपस्थित रहे। उम्मीद है कि ये कार्यक्रम गुजराती भाषा साहित्य संस्कृति प्रेमियों को पसंद आएगा, और क्योंकि साहित्य अकादमी निरंतर इस समय में, इस पूरे कालखंड में वेबलाइन साहित्य श्रृंखला के तहत कई तरह के कार्यक्रम आयोजित करती रही है। तो और गुजराती में अभी 23 दिसंबर को एक कार्यक्रम हम इसी माध्यम से आयोजित करेंगे, उत्तर आधुनिक गुजराती साहित्य पर एक सेमिनार का आयोजन है। वह 23 दिसंबर को सुबह 10:30 बजे से साहित्य अकेडमी के यूट्यूब चैनल पर लाइव रहेगा, और उसमें गुजराती के सुप्रसिद्ध विद्वान अपना विभिन्न विधाओं में जो गुजराती साहित्य रचा जा रहा है उस पर अपना वक्तव्य देंगे। तो उम्मीद है आज अभी फिलहाल जो साहित्य अकेडमी के यूट्यूब चैनल पर इस कहानी पाठ कार्यक्रम को लाइव सुन रहे हैं, उन ऐसे सुधी श्रोताओं और दर्शकों का भी मैं साहित्य अकेडमी की ओर से अभिनंदन करता हूं, और उम्मीद करता हूं कि आप इसी तरह से, जब तक ये कालखंड है, हम दूसरी पुराने समय की तरह जिस तरह के कार्यक्रम हम करते थे वह जब तक नहीं करने की स्थिति में रहते हैं, आप हमारे साथ इस माध्यम में इसी प्रकार से समय और मन निकाल कर जुड़े रहेंगे। आप दोनों कहानीकारों का, सागर साह जी और पारुल खक्कर जी का, आज के कार्यक्रम के लिए उपस्थित रहने और अपना समय निकालने के लिए मैं साहित्य अकादमी की ओर से बहुत बहुत आभार व्यक्त करता हूं, और ये जो सिलसिला है आगे भी जारी रहेगा, और तमाम जो 24 भारतीय भाषाओं में जो साहित्य अकेडमी आयोजन करती है उनमें भी आप सब पाठक और दर्शक बने रहेंगे। बहुत बहुत धन्यवाद।